हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। धोरण 8 एमां चेप्टर तमारो 7 वनस्पतिओ अने प्राणीओनुं संरक्षण। हवे वनस्पति अने प्राणीनું રક્ષણ કઈ રીતે કરવું તે જોવાનું છે આપણે પાઠમાં। આપણે જોયું કે ધોરણ 7માં બુજો તેમજ પહેલીએ પ્રોફેસર અહેમદ તેમજ ટીમ્બુ સાથે જંગલનું ભ્રમણ કર્યું હતું। તે પોતાના સહઅધ્યાયીઓ સાથે તેમના અનુભવો વહેંચવા બહુ ઉત્સુક હતા। વર્ગના બીજા વિદ્યાર્થીઓ પણ પોતપોતાનો અનુભવ બનાવવા અત્યંત ઉત્સુક હતા, કારણ કે તેમાંથી કેટલાક ભરતપુર અભયારણ્ય ભ્રમણ કરવા ગયા હતા, કેટલાકે કાંજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, લોકચાવ વાઇલ્ડ લાઇફ અભયારણ્ય તથા ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ વાઘ સંરક્ષિત વિસ્તાર વિશે સાંભળ્યું હતું। હવે રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવો અભયારણ્યો, જૈવ આરક્ષિત ક્ષેત્રોને બનાવવાનો ઉદ્દેશ્ય શું છે તો જોઈએ કે વન નાબૂદી અને તેના કારણો। આપણે પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે। તે માનવ જાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે। આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે, એટલે કે વનને વેરવિખેર કરી નાખે છે તે નાબૂદી, એટલે કે તેનો નાશ કરવો। વન નાબૂદીનો અર્થ છે કે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો। હવે વન નાબૂદીનો અર્થ શું થાય છે કે વનનો નાશ કરીને જે જમીન છે એ પોતાના બીજા કાર્યો માટે ઉપયોગ કરવો, એને શું કહેવાય છે? વન નાબૂદી। વનમાં વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે। વૃક્ષની કાપણી કયા ઉદ્દેશથી કરવામાં આવે છે તો જોઈએ। પહેલું છે ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી, ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું, ફર્નિચર બનાવવા તથા લાકડાનું બળતણ માટે તેનો ઉપયોગ કરવો। કુદરતી આગ તેમજ ભયંકર દુષ્કાળ પણ કેટલાક કુદરતી વન નાબૂદીના કારણો છે। કુદરતી રીતે આગ લાગેલી હોય અને દુષ્કાળ થયો હોય તે પણ શું છે તો કે વન નાબૂદીના કારણો છે। હવે તમને પ્રવૃત્તિ 7.1 આપવામાં આવેલી છે કે તમારી યાદીમાં વન નાબૂદીના અન્ય કારણોને નોંધો તથા તેને કુદરતી તેમજ માનવ સર્જિતમાં વર્ગીકૃત કરો। હવે તો આપણે એમાં શું લખી શકીએ વન નાબૂદીના કારણો, તો કે વનમાં રસ્તા, રેલવે ટ્રેક વિકસાવવા માટે, વનમાં સરકારી આવાસ તેમજ હોટલો બનાવવી, વન પ્રવાસના ઉદ્યોગો વિકસાવવા, ભારે વરસાદ, વાવાઝોડા, ભૂસ્ખલન, વૃક્ષોને સામૂહિક રીતે લાગુ પડતો કોઈ રોગ, અને બીજું છે કે હાથી જેવા પ્રાણીના મોટા ઝુંડ, અને છેલ્લું છે જંગલોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ। હવે એમાં કુદરતી કારણો કયા છે તો જોઈએ કે ભારે વરસાદ, વાવાઝોડું, ભૂસ્ખલન, વૃક્ષોને સામૂહિક રીતે લાગુ પડતા કોઈ રોગ અને હાથી જેવા પ્રાણીઓના મોટા ઝુંડ, આ કયા કારણો છે? કુદરતી કારણો। હવે માનવસર્જિત કારણો કયા છે તો કે વનમાં રસ્તા, રેલવે ટ્રેક વિકસાવવા માટે, વનમાં સરકારી આવાસ તેમજ હોટલો બનાવવી, વન પ્રવાસના ઉદ્યોગો વિકસાવવા અને જંગલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી, તે શું છે? વનના નાબૂદીના માનવસર્જિત કારણો। હવે જોઈએ વન નાબૂદીના પરિણામો। પહેલી તેમજ બુજો એ વન નાબૂદીના કારણોના પરિણામોને યાદ કરવાનો પ્રયાસ કર્યો। તેમને યાદ છે કે વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે, તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે, ભૂમિય જળનો ઘટાડો થાય છે, તેનાથી ખ્યાલ આવે છે કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પણ પ્રભાવ પડે છે। પ્રોફેસર અહમદે તેમને બતાવ્યું કે જો વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહી તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થયો, તેનાથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની શું થાય છે? સંભાવના વધી રહે છે। હવે ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે અને વધુ પ્રમાણમાં શું થાય છે તો કે પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની શું થાય છે? સંભાવના વધી રહે છે। હવે યાદ રાખો કે વનસ્પતિને પ્રકાશસંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે। હવે વનસ્પતિને પ્રકાશસંશ્લેષણ માટે કોની જરૂર? તો કે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે। ઓછા વૃક્ષોનો અર્થ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થવો, જેનાથી વાતાવરણમાં તેની માત્રા વધી જાય છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે, એટલે તેની માત્રાના વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે। પૃથ્વીના તાપમાનના વધારાથી જલચક્રનું સંતુલન કેવું થાય છે? બગડી જાય છે। અને વરસાદમાં ઘટાડો થાય છે, જેના કારણે દુષ્કાળ આવે છે। ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ વન નાબૂદી છે।
કોઈ પણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની અસર પડે છે. ધોરણ 7 યાદ કરો કે વૃક્ષ કેવી રીતે જમીનમાં ધોવાણ અટકાવે છે. ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાના કારણે ભૂમિનું ધોવાણ વધે છે. ભૂમિનું ધોવાણ કઈ રીતે વધે? તો કે વૃક્ષોની માત્રા કેવી થાય છે? ઘટવાના લીધેથી. ભૂમિનું ઉપરનું પડ સ્તર દૂર કરવાથી નીચેના સખત પથ્થરોનો સ્તર દેખાય છે, જેનાથી ભૂમિમાં સેન્દ્રિય પદાર્થો સડતા કાર્બનિક પદાર્થોનો ઘટાડો થાય છે તથા તેની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે, તેને રણ નિર્માણ કહે છે. હવે રણ નિર્માણ કોને કહે છે? તો કે ફળદ્રુપ્ત ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે, તેને રણનું નિર્માણ કહે છે. વન નાબૂદીના કારણે ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે તથા ભૂમિની ઉપરના પડની મારફતે નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયા અસર ઊભી થાય છે, જેના પરિણામ સ્વરૂપે પૂર આવે છે. ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો, બંધારણ વગેરે પણ વન નાબૂદીની અસર થાય છે. આપણે ધોરણ 7 અભ્યાસ કર્યો કે વનમાંથી આપણને અનેક ઉત્પાદનો પ્રાપ્ત થાય છે, તે ઉત્પાદનોની યાદી બનાવો. જો આપણે વૃક્ષોને સતત કાપતા રહીશું તો શું આ ઉત્પાદનોની તંગીનો પણ સામનો કરવો પડશે? હવે એના માટે તમને પ્રવૃત્તિ સર્ટિફિકેટ 2 આપવામાં આવેલી છે. કેવી રીતે વન નાબૂદી વન્ય પ્રાણીઓ પણ પ્રભાવિત થાય છે? આ કારણોની યાદી બનાવો અને પોતાના વર્ગમાં તેની ચર્ચા કરો. તો જોઈએ કઈ રીતે થાય છે. તો કે વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ તેમનો કુદરતી નિવાસ ગુમાવે છે. હવે જંગલમાં રહેતા હોય એ પ્રાણીઓ શું કરે છે? પોતાનું રહેઠાણ રોજ રહે છે એ શું છે? ગુમાવે છે. બીજું કે વન્ય પ્રાણીઓને અન્ય અનુકૂળ વસવાટમાં સ્થળાંતર કરવું પડે, એટલે એક જગ્યાએથી બીજે જવું પડે છે. જે પ્રાણીઓ આ સ્થળાંતરમાં નિષ્ફળ નીવડે તેમનું અસ્તિત્વ જોખમાય છે. હવે જો એ સ્થળાંતરમાં તે નિષ્ફળ જાય તો એ બહાર ના નીકળી શકે તો પોતાનું જીવન કેવું થઈ જાય છે? જોખમમાં મુકાઈ જાય છે. ત્રીજું, જો વન્ય પ્રાણીઓ તેમના મૂળ પરંતુ વન નાબૂદીથી બદલાયેલા પર્યાવરણમાં રહે તો હલકી કક્ષાનું જીવન વ્યતીત કરવું પડે છે. વન નાબૂદીથી વન્ય પ્રાણીઓનું કુદરતી રક્ષણ દૂર થતાં તેમની સંખ્યામાં ઘટાડો થાય છે. વન્ય પ્રાણીઓની પોષણ પ્રાપ્તિમાં શું થાય છે? મુશ્કેલી પડે છે. વન્ય પ્રાણીઓની પ્રતિકાર ક્ષમતા ઘટે છે અને તેમનું આયુષ્ય કેવું થાય છે? ઘટે છે. વન્ય પ્રાણીઓની પ્રજનન ક્ષમતા પ્રભાવિત થાય છે અને કેટલાક પ્રાણીઓ વધારે હિંસક બને છે. હવે જોઈએ કે વન તેમજ વન્યજીવોનું સંરક્ષણ. તો વન નાબૂદીની અસરો જાણ્યા બાદ પહેલી અને બુજો ચિંતિત હતા. તે પ્રોફેસર અહમદ પાસે ગયા તથા તેઓએ પૂછ્યું કે વન તેમજ વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય. હવે કઈ રીતે બચાવી શકાય? તો જોઈએ, જીવાવરણ પૃથ્વીનો એ ભાગ છે કે જેમાં સજીવો વસવાટ કરે છે અથવા જે જીવનને આધાર આપે છે. જીવ વિવિધતાનો અર્થ છે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો તેઓની વચ્ચે આંતરસંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ છે. હવે જોઈએ નીચે કે પ્રોફેસર અહમદે પહેલી પૂજો તેમજ તેમના સહ અધ્યાયીઓ માટે જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત માટેનું આયોજન કર્યું. તેના માટે તેઓએ પંચમઢી જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની પસંદગી કરી. તે જાણતા હતા કે આ ક્ષેત્રની વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાન એટલે સરખા છે. પ્રોફેસર અહેમદને વિશ્વાસ હતો કે આ ક્ષેત્રની જૈવ વિવિધતા આગવી છે એટલે કે આગળ છે. તેઓએ વન કર્મચારી શ્રી માધવજીને જૈવાવરણ સંરક્ષિત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું માર્ગદર્શન નિર્દેશ કરવાનો અનુરોધ કર્યો. તેઓએ જણાવ્યું કે જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રનું સંરક્ષણ એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. માધવજીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સહકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત છે. સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમ પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે. વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે સંરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્ર છે. વનસ્પતિઓ અને પ્રાણીઓ અને તેમના નિવાસોને સંરક્ષણ માટે તેમને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવેલ છે, જેને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહીએ છીએ. હવે જૈવાવરણ આરક્ષિત ક્ષેત્ર
વિસ્તાર અને રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો કે વનસ્પતિ અને પ્રાણીઓ અને તેમના નિવાસોને રક્ષણ માટે તેમને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવે તે જે અભયારણ્યને આપણે શું કહીએ છીએ, રાષ્ટ્રીય ઉદ્યાન અથવા જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહીએ છીએ. વૃક્ષારોપણ, ખેતી, ચરવું, વૃક્ષોની કાપણી, શિકાર, ચામડું પ્રાપ્ત કરવા માટે શિકાર વગેરે આ ક્ષેત્રોમાં શું હોય છે, પ્રતિબંધ હોય છે. હવે અભયારણ્ય આપેલું છે એવો વિસ્તાર જે પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈપણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે તો કે વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રૂપે એટલે કે પોતાની રૂપે નિવાસ તેમજ પ્રકૃતિ સંસાધનોનો ઉપયોગ કરી શકે તે. હવે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે તો કે વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક રીતે જીવનપર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર એટલે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. હવે તમને પ્રવૃત્તિ 7.3 આપેલી છે કે તમારા જિલ્લા, રાજ્ય તેમજ દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્ય પ્રાણી અભયારણ્યો તેમજ જૈવાવરણ સુરક્ષિત પ્રદેશોની સંખ્યા શોધો તથા કોષ્ટક 7.1ની પૂર્તતા કરો. આ ક્ષેત્રો તમારા રાજ્ય તેમજ ભારતના રેખાચિત્રમાં દર્શાવો. જો અહીંયા આપવાનું છે, હવે મારા જિલ્લામાં રાષ્ટ્રીય ઉદ્યાન છે, હવે આપણો જિલ્લો કયો છે તો કે રાજકોટ. મારું રાજ્યમાં તો કે ગુજરાત છે. અને મારા દેશમાં હવે જિલ્લામાં તો એક કંઈ નથી આપણે, એટલે ત્યાં શું આવશે, શૂન્ય. હવે ગુજરાતમાં તો કે 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે અને દેશમાં તો કે 90 છે. પછી વન્ય પ્રાણી અભયારણ્ય જોઈએ તો આપણા જિલ્લામાં તો એક કંઈ નથી. પછી ગુજરાતમાં તો કે 21 અને દેશમાં તો કે 448. હવે જૈવાવરણ આરક્ષિતમાં રાજકોટમાં જોઈએ તો એક કંઈ નહીં, ગુજરાતમાં પણ એક કંઈ નહીં અને મારા દેશમાં જોઈએ તો 14 છે. હવે અહીંયા જૈવ આરક્ષણ વિસ્તાર જોઈએ તો કે પ્રોફેસર અહેમદ તેમજ માધવજી સાથે વિદ્યાર્થીઓએ જૈવ આરક્ષણ વિસ્તારમાં પ્રવેશ કર્યો. માધવજીએ સમજાવ્યું કે જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવે છે. હવે જૈવ વિસ્તારના રક્ષણ માટે શું બનાવવાનું, તો કે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવે છે. જેમ કે તમે જાણો છો કે જૈવ વિવિધતા એટલે કોઈપણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વિભિન્ન પ્રજાતિઓ. કોઈપણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક હોય છે. કોઈપણ જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે. પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનું એક રાષ્ટ્રીય ઉદ્યાન અને બોરી તેમજ પંચમઢી આકૃતિ 7.1 નામના 2 વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે. આ 7.1 એમાં જો પંચમઢી જૈવ આરક્ષણ વિસ્તાર જો અહીંયા પંચમઢી અભયારણ્ય, પીપરિયા તરફ, પનાર પાની ગેટ અને પંચમઢી. બીજો કયો આપવામાં આવેલો, તો કે બોરી. અહીંયા સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, અહીંયા બોરી અભયારણ્યમાં શું આવે, ચૂરણા, ધૈન અને બોરી. પછી અહીંયા તવા જળાશય,